छोटे काशी गणाता जामनगरनी अंदर अत्यारे अमे आवी पहोंच्या छीए। जामनगरनी जनता शुं कही रही छे जाणवानो प्रयास करीशुं, कारण के आ वखते गुजरात विधानसभानी चूंटणीनी अंदर त्रिपाखीयो जंग छे योजावा जई रह्यो छे। कोंग्रेस, भाजप अने आम आदमी पार्टी आ वखते ચૂંટણીના રણમેદાનમાં ઉતરી છે, કોણ બાજી મારશે સમય જાણશે, પરંતુ આજે જામનગરની જનતા પાસેથી જાણીશું કે તેઓ શું કહી રહ્યા છે। મત દેવા જ નથી અવાર તો આમાં મતની કોઈ દેવાની આશા જ નથી કે મત દેવા જાય એવી રીતે। ખાસ કરીને જે નોટબંધી પછી જે વેપાર ધંધાની હાલત છે તે વેપારીની કમર તોડી નાખેલી છે। 400 રૂપિયા બાટલાના 1100 થઈ ગયા તો ક્યાંથી મોંઘવારી ન થઈ, મોંઘવારી મારી દીધી છે, અત્યારે ઘરનું કોઈ સંજોગમાં પૂરું થાય એમ જ નથી। જે રીતે પાટણના પટોળા ખૂબ પ્રખ્યાત છે એ રીતે જામનગરની અંદર બાંધણી પણ ખૂબ પ્રખ્યાત છે। જામનગરની અંદર અત્યારે આપણે પહોંચી ગયા છીએ, બાંધણી કયા કયા પ્રકારની હોય છે અને ગ્રાહકો જે છે કેવી બાંધણી પસંદ કરે છે એ વિશે વાત કરીશું। આપણી સાથે એક વેપારી છે, આપનું પહેલાં તો નામ જણાવો। જૈનિશ રૂપારેલિયા। જૈનિશભાઈ, બાંધણીની ખાસિયતો જામનગર બાંધણીથી ખૂબ પ્રખ્યાત છે, બાંધણી વિશે અમને આજે માહિતી આપો। બાંધણી એકચ્યુઅલી રજવાડાના સમયથી ચાલતી વસ્તુ છે અને સમય સાથે ફેરફાર કરી કરી અને એમાં થોડું થોડું બધું ઉમેરો કરી ટ્રેડિશનલ સાથે થોડું ફેન્સી પણ અત્યારના ટ્રેન્ડમાં છે બાંધણીમાં। બેઝિકલી પહેલાંનો સમય એવો હતો કે એફોર્ડેબલ હતું, પ્યોર કપડાં ઉપર જ બાંધણી થતી, એટલે પ્યોર સિલ્ક છે, પ્યોર શિફોન છે, જોર્જેટ છે, ક્રેપ છે, બનારસી વિવિંગના ઘણા બધા ફેબ્રિક આવે, બેંગ્લોરી વિવિંગના પણ આવે, પણ હવે સેમી અને પ્યોર આઈ મીન કે આર્ટિફિશિયલ કપડાં ઉપર પણ સારી વસ્તુ બની શકે છે જે રેન્જમાં એફોર્ડેબલ હોય છે અને બધા લોકો પરચેસ કરી શકે છે। બાંધણીમાં જામનગરનું જે મહત્ત્વ છે એ મુખ્ય જામનગરની જે એટમોસ્ફિયર છે એના કારણે જે એના કલર જે આવે છે અને એની જે ફાસ્ટનેસ આવે છે એ જામનગર સિવાય જલ્દી શક્ય નથી થતું, એટલે એ અહીંયા માટે થઈને સ્પેશિયલ છે। જામનગરની બાંધણી ખૂબ પ્રખ્યાત છે, કલર અને અહીંયાનું એટમોસ્ફિયર, સૌથી વધારે બાંધણીની અંદર કયા કલરો જે છે ગ્રાહકો પસંદ કરતા હોય છે? બેઝિકલી આપણું ટ્રેડિશનલ શેડ કહે કે જે લગ્નથી કરીને બધા માટે તો રેડ કલર છે અને ગ્રીન કલર છે જેનો મેક્સિમમ ઉપયોગ થતો હોય છે, સાથે સાથે ટ્રેન્ડવાઇઝ કહે તો પિંકના બધા કલર અતિશય દેખાવડા લાગે છે, એટલે લોકો જલ્દીથી એટ્રેક્ટ થાય છે અને પરચેસ કરતા હોય છે। જેમ બાંધણી પ્રખ્યાત છે જામનગરની અંદર એ રીતે જામનગરનું રાજકારણ પણ બહુ પ્રખ્યાત છે અને ચૂંટણી નજીકમાં છે, આ વખતે કયા મુદ્દાઓ તમે ધ્યાનમાં રાખશો? વેપારી છો આપ, જીએસટી, ટેક્સ? બેઝિકલી બધી વસ્તુ છે, અમને જીએસટી કે ટેક્સથી પ્રોબ્લેમ નથી, પણ એના સિવાયની જે કનડગત છે એમાં જો લિમિટેશન્સ આવે અને આગળ એના ઉપર ધ્યાન આપવામાં આવે એ બહુ વધારે અગત્યનું લાગે છે। ટેક્સ એક સેક્ટર છે કે ચલો સરકાર વ્યાજબી આપણી પાસેથી કાંઈ બી ઉઘરાવે તો એના માટે થઈને સહમત છીએ આપણે, પણ એ કર્યા પછી જો અમને એ પ્રમાણેનું આગળ ફીડબેક મળતું હોય તો વધારે સારું પડે। નો ડાઉટ અમને ઘણા ખરા અંશે તકલીફો નથી એમ કહી ન શકીએ, પણ જે તકલીફ છે એનું સમાધાન મળે તો સારું પડે। તમે કીધું કે કન્નડગત છે જીએસટી અને ટેક્સ સિવાય એવી કઈ કઈ કન્નડગત વેપારીઓને જામનગરની અંદર થઈ રહી છે કે જેનું આપ લિમિટેશન્સ ઈચ્છો છો કે સમાધાન ઈચ્છો છો? બેઝિક તમારો પ્રશ્ન છે એનો હું બહુ ક્લિયર આન્સર ન કરી શકું, પણ ઓવરઓલ જે વસ્તુ જે છે એ અમને સરળ થાય એવું અમે ઈચ્છીએ, બસ બીજું હું તમને બહુ સ્પેસિફાઈ નહીં કરી શકું આ વસ્તુ માટે। છેલ્લા 5 વર્ષની અંદર જામનગરમાં તમે કેવા પ્રકારનો વિકાસ જે છે જોયો એક વેપારી તરીકે, અને હવે એ કયા મુદ્દાઓ એવા છે કે જે આગળ પણ આપને અપેક્ષા છે કે આ મુદ્દાઓ પર મારા જામનગરની અંદર કામ થવું જોઈએ? ફ્રેન્કલી હું થોડો સેટિસ્ફાઈડ નાગરિક છું પ્રમાણમાં, હું જે જગ્યાએ રહું છું અને મારી જે જગ્યાએ શોપ છે ત્યાં મને કોઓપરેટિવ એટમોસ્ફિયર મળી રહે છે, એટલે એ બાબતની બહુ ફરિયાદ નથી, પણ સફાઈ અને રેકડી રાજ આ બે વસ્તુ જે છે એમાં જો થોડો સુધારો થાય તો વધારે સારું થશે।
એટલે 5 વર્ષે છેલ્લે 5 વર્ષમાં સરકારે જે કામગીરી કરી છે એનાથી આપ ખુશ છો? એક્ચ્યુઅલ મેં આ બે મુદ્દા કીધા, એના સિવાય સેટિસ્ફાઈડ. જામનગરના વેપારી સાથે વાત કરીશું. શું ચાલે છે, વેપાર ધંધા કેવા છે જામનગરમાં? જામનગરમાં વેપાર ધંધા અત્યારે તો બહુ મંદા ચાલે છે. ખાસ કરીને જે નોટબંધી પછી જે વેપાર ધંધાની હાલત છે તે વેપારીની કમર તોડી નાખેલી છે. અને સરકારની જે નીતિઓ છે એ નીતિઓના હિસાબે વેપારી અત્યારે બહુ પાયમાલ થઈ ગયા છે. મંદીનો એકદમ માહોલ છે. સિર્ફ ને સિર્ફ ખાલી સરકારીની નીતિના હિસાબે જે મોંઘવારી નેવે મૂકેલી છે. 5 વર્ષની કામગીરી, છેલ્લા 5 વર્ષમાં જામનગરની અંદર કેવા કાર્યો થયા છે, કેવા કાર્યોથી આપ ખુશ છો? 5 વર્ષની જે ખાસ કરીને આપણી ગુજરાતની વાત કરીએ તો મીડિયામાં, સોશિયલ મીડિયામાં અને મીડિયાના અંદર ખાલી સરકારની વાહવા છે. જમીની હકીકત એ છે કે કોઈ પણ વસ્તુ નથી થયું. નાનો માણસ નાનો થતો જાય છે, મોટો માણસ મોટો થતો જાય છે. આગામી ચૂંટણી નજીક આવી રહી છે, ચૂંટણીની અંદર કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત આપવા જશો? બેઝિક જે નાના માણસો છે, નાના મુદ્દા, નાના નાના મુદ્દા એમના હોય જ છે. એના માટે સંસારનો નિયમ છે, પરિવર્તન સંસારનો નિયમ છે. તમે એકને એક દુકાને માલ લેશો તો એ વેપારીને એમ લાગશે કે આ કસ્ટમર મારો છે. એને 30 રૂપિયાની વસ્તુ 50માં દેશો તો એ કહેશે કસ્ટમર મારો છે. હવે આપણે દુકાન ચેન્જ કરવાની છે, દુકાન આપણે બદલાવાની છે. અને છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે, ખુશ નથી આપ? આપને એવું લાગે છે કે પરિવર્તનની જરૂર છે? ઓબ્વિયસલી બેન, 100% પરિવર્તનની જરૂર જ છે. કોણ બાજી મારશે, ગુજરાત કોણ લઈ જશે? જો આ તો સરકાર જે ઈએમની સિવાય એમની સરકારી મશીનરીનો ગેરઉપયોગ ન કરે અને સાચી નિષ્ઠાથી જે ચૂંટણી લડે કોઈ પણ પક્ષ, તો આમ આદમી પાર્ટીનો ચાન્સ સારો છે. શું કહો છો કે અત્યારે કયા મુદ્દાઓ છે જે ગૃહિણીઓને નડી રહ્યા છે? ગૃહિણીઓને એ નડશે કે જામનગરમાં ડબલ જ ભાવશે, અતિશે કે 700 હોય ને 1400 રૂપિયા કરે છે એમ કે. તો કેમ દીકરીઓ આપતી, કોઈ લઈ શકે એવા હોય, કોઈ ન લઈ શકે એવા હોય, એવા માણસો હોય ને, ગરીબે માણસો હોય તો એ કેમ ખરીદી કરે? છોકરાઓનું ભણતર શું કહે છે, કેટલું મોંઘું પડે? છોકરાઓનું ભણતર એ મોંઘું જ પડે છે, ફી વધારે, ચોપડા મોંઘા, બધા કેવી રીતે બધું પૂરું કરે? દૂધ તેલનો ભાવ, દૂધ તેલના ભાવે વધારે, ભાવમાં વધારો, બધી વાતે વધારો છે એમ કે. હું બિચારા ગરીબ માણસો મરાય છે ને એમ કે, એ શું કરે બિચારા ગરીબ માણસો, શું કરે? આનું કોઈ નોકરી કરતા એવી હોય એ બધાય વસ્તુની ખરીદી કરી શકે, પણ આ ગરીબ લોકો શું કરશે એમ? ચૂંટણી નજીકમાં છે, શું આશા છે કે સરકાર કેવા કેવા કાર્યો તમારા માટે કરે? ચૂંટણી વાળાને મત દેવા જ નથી અવાર તો, આમાં મતની કોઈ દેવાની આશા જ નથી કે મત દેવા જઈએ એવી રીતે, એ આશા જ નથી કે આપણે મત દેવા જઈ શકીએ, કારણ કે ભાવ બહુ વધારો. વેપાર ધંધો કરો છો કાકા? નહીં. શું કરો છો તો અત્યારે? અત્યારે સેલ્સમેન કરું છું, કસ્ટમર ગોતું, સાડી, શેના શર્ટ, કપડો આવે છે કસ્ટમર? હા, સાડીના, બાંધણીના, પેન્ટ શર્ટ, એ મારો પગાર લાગી જાય. મોંઘવારી કેવી છે? મોંઘવારી બહુ છે. કેમ બહુ છે, કઈ વસ્તુના ભાવ વધ્યા? તેલના, ઘાટલા બાટલાના, પછી વાસણના, રાસણ છે, મસાલા છે, બધું મોંઘું, પાન મસાલા મોંઘા. ઘર ચલાવવું અઘરું પડે, અઘરું. કેટલું અઘરું પડે છે? પેટ્રોલ ડીઝલના ભાવ શું કહે છે? પેટ્રોલના ભાવ વધી ગયા 100-125, બરાબર. જે ગાસલેટ તો મળતું નથી. સરકાર કામગીરી કેવી કરે છે? બહુ બહુ અતિશય કરે છે, પણ કામ નથી કરતા, નામ કમાણા છે. શેનું નામ કમાણા? મોદીનું હાલે છે અત્યારે. શું લાગે છે કે નવો પક્ષ આવે છે ચાલશે? સારું ને? કેમ સારું? ઓછા ભાવ થઈ જાય, ભાવમાં ઘટાડા થઈ જાય. પૂરેપૂરો ભરોસો છે? હા, સરકાર બદલે તો કંઈક થાય. આશા છે કે સરકાર બદલી જશે? હવે કુદરત ઉપર છે ને માણસ ઉપર છે. ડીમ છે, મંદો હાલે છે અત્યારે. કેમ ડીમ કેમ ચાલે છે? મોંઘવારી ભાવ વધારો. વેપારીને કેમ મોંઘવારી નડે છે? વેપારીને પણ ઘરા કસ્ટમરને નડતી હોય ને મોંઘવારી. કસ્ટમર ઓછા આવે તો ફેર પડી જાય ને. મેન મોંઘવારીનો જ છે અત્યારે.
કઈ નહીં, બધું જેમ આવે એમ જ ચાલુ રાખે છે, એક્સ્ટ્રા કોઈ બેનિફિટ નથી. નહીં, સાવ બકવાસ. નવી સરકાર આવે ત્યારે જોઈ જાય છે. હા, બધા ટેક્સના જે બહુ કે ટેક્સને અમારે રિબેટ ન મળે ને એવા બધા પ્રોબ્લેમ છે, પછી વ્યવસાય વેરાના પ્રોબ્લેમ હોય છે. વર્ષે 2.5 ત્રણ હજાર વ્યવસાય વેરો ભરવો પડે. બસ એસટીસ છે, એક ગંદકીનો મોટો પ્રોબ્લેમ છે, આ ઢોરનો પ્રોબ્લેમ છે, કૂતરાનો પ્રોબ્લેમ છે. પહેલાંનું જામનગર અને અત્યારનું જામનગર કેવું લાગે છે, કેટલો વિકાસ થયો છે? વિકાસમાં તો સૌ પ્રથમ મારી ઓળખાણ આપી દઉં, હું છેલ્લા 20 વર્ષથી બધન ચોકમાં દુકાન ધરાવું છું, જયેશભાઈ કોટક બરાબર. અને આમાં એવું છે કે અત્યારે પરિસ્થિતિ એકદમ નબળી જણાય છે, ધંધાકીય પરિસ્થિતિ તમામ લોકોની, કારણ કે જે લોકોની માલિકીની દુકાન છે એ બધા ચલાવી શકે છે, બાકી ભાડાવાળા બધા 10માંથી 5 જણા જેમ કે તો ખાલી કરીને બદલાવતા હોય છે પોતાની પરિસ્થિતિ. હવે ક્યારે બદલાવે કે જ્યારે મંદીનો માહોલ બજારમાં સર્જાયેલો હોય ત્યારે જ આવું પોસિબલ થતું હોય છે. દુકાનના ભાડા પહેલાં કેટલા હતા, અત્યારે કેટલા છે? એ તો દુકાનના ઉપર આધાર છે અને બજારની ઉપર એના ઉપર આધાર હોય છે. એકંદરે અહીંથી 12-15 હજારથી સ્ટાર્ટ થતું હોય છે ભાડામાં, પછી તો જેવડી દુકાન જેવી પરિસ્થિતિ બજારની હોય એવી એ પ્રમાણે. ના, ભાડામાં ખાસ એવો છેલ્લા 10 વર્ષથી વધારો નથી થયો કાંઈ. વેપારીને ઈજ છે, મોંઘવારી વધતી જાય છે, વેપારીને ઈજ છે, એકંદરે ટૂંકમાં એટલે માણસોની આવક ઘટી છે. હવે કોરોનાના હિસાબે જે બાઉન્સ બેક થવું જોઈએ ને, જેટલું થવું જોઈએ એટલું નથી થયું, એટલે લોકોની પરિસ્થિતિ થોડીક નબળી જણાય છે અત્યારે. સરકારની કામગીરી કેવી લાગે છે છેલ્લા 5 વર્ષની અંદર? સરકારની કામગીરીમાં તો એવું છે કે હવે આમાં ગણ્યા ગાંઠ્યા લોકો પ્રત્યે સરકારની નજર હોય છે તો બધાને ખ્યાલ જ છે, એટલે વિશેષ તો કાંઈ ન જણાવી શકું એમાં હું. નવો પક્ષ આવ્યો છે, શું લાગે છે, જનતાના વચનો પૂરા કરશે? અત્યારે તો બહુ માહોલ સારો એવો સર્જાયો છે અને લોકોને વધારે એવી બધી વિશ્વાસ અત્યારે આપે છે અને લોકો વિશ્વાસ કરે છે, એટલે પરિસ્થિતિ થોડી બદલે એવું જણાય છે. આગે આગે દેખા જાયગા. લોકો વિશ્વાસ કરે છે, વેપારી છો, લોકો સાથે તમારો પનારો છે, જનતાના મુખે કેવા કયા પક્ષનું નામ સૌથી વધારે સાંભળો છો? જનતાના મુખે આજની તારીખે ભાજપ જ મેઇન ગણાય છે, પણ અમુક જે સાવ જે લોઅર ક્લાસના છે ને એ બદલાવ ચાહે છે આમાં, કે એમને થોડી રાહત મળે ને તો સારું, કારણ કે એ લોકોને ભાજપ કોઈ રાહત આપી નથી અત્યાર સુધી, અને એ લોકો રાહત માટે એ લોકો કદાચ આપને ચૂઝ કરી શકે. કાદરભાઈ, કેવું લાગે છે, વેપાર ધંધા કેવા ચાલે છે જામનગરની અંદર? અત્યારે કંગાળ. કેમ કંગાળ કેમ ચાલે છે? મોંઘવારી. મોંઘવારી તમને ક્યાંથી નડે, જનતાને નડે? મોંઘવારી ના નડે તો શું નડે? કેમ તમને કેમ મોંઘવારી નડે? 400 રૂપિયા બાટલા 1100 થઈ ગયા, તો ક્યાંથી મોંઘવારી ન થઈ? મોત આપવા તો ગયા તા ને, હવે પણ જશો, કોણ શું ધ્યાનમાં રાખશો? હવે કઈક પરિવર્તનની જરૂર છે, તો જ આ મેર ખાશે. પરિવર્તનની જરૂર છે, કોણ બાજી મારી જશે, ગુજરાત કોણ લઈ જશે? એ તો હવે સમય બતાવશે. કેજરીવાલ નવો પક્ષ લઈને આવ્યા છે, જનતાને વચન આપે છે, લાગે છે કે તમારી જે માંગ છે પૂરી કરશે? અમને તો આશા છે કે કરે, 100% કરે. હમણાં જામનગરની અંદર કેજરીવાલજી આવી ગયા, વચનો આપીને ગયા, શું લાગે છે? અમને તો આશા છે કે કદાચ થઈ જશે, એવું નક્કી છે. 110% બહુ જરૂરી છે, મોંઘવારી મારી દીધી છે, અત્યારે ઘરનું કોઈ સંજોગમાં પૂરું થાય એમ જ નથી, કોઈ સંજોગમાં પૂરું થાય એમ નથી. આજે 500 રૂપિયા કમાવો ને તો 500 રૂપિયા પૂરા થાય એમ નથી આજની પોઝિશનમાં, કારણ કે બાટલો લેવો, અનાજ લેવું, પેટ્રોલ લેવું, શું લેવું? અમુક લોકો એવું કહે છે કે કેજરીવાલ ગુજરાતમાં જૂઠા વાયદાઓ કરે છે, 7 વર્ષથી દિલ્હીની અંદર ખોટું બોલે છે, ભરોસો છે કેજરીવાલજી પર? 110% 100% ચાલે છે વેપાર ધંધો? ચાલે છે, હોય ના હોય, કંઈક સાવ ના હોય, કંઈક હોય, એ ગુજરાત હલો બરાબર. એક દિવસમાં કેટલા રૂપિયાનો વેપાર થાય? 400-500 મુદ્દાઓ પર ધ્યાન દેવાની જરૂર છે સરકાર? ગેસ છે, બત્તીના બિલ છે, રાશન છે, કોઈ બી વસ્તુ છે, જેવો દવા ગયમાં છે, રોજા ડબલ ભાવ છે બેટા, અને એ ધ્યાન દેવું હોય લોકોને જરૂર ફરજમાં આવે, જો નથી કરતા સારું ના કહેવાય. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કહે છે કે જનતાની તમામ માંગ અને વચનો આપ્યા છે, પૂરું કરીશું, પ્રશ્નો ઉકેલીશું. કઈને પછી પૂરું નથી થતું તો શું કરવું? કેમ પૂરું નથી કરતા?
કે આપણે કરી દેસી ને પછી નથી કરતા તો આપણે શું કરી શકવા નથી. બેન મત દેવા જાશો? હું તો ફરશે જ. કોને કયા પક્ષની કામગીરીને ધ્યાનમાં રાખશો? જે બધા કાર્યકર સારા હશે એ પ્રમાણે કરશે. કોણ અત્યારે ગુજરાતમાં કોણ સારું કામ કરે છે? તો નંદભાઈ છે, બાકી બીજા તો કે રવિવાર આવ્યા છે. હમણાં મોંઘવારી વૈધી છે તો પછી ભાજપની સરકારે શું કર્યું? વધારે બહુ વધારે છે ભજના બાર, એટલે આનું કેપિસિટી નહીં થઈ. એક કમાય એક ખાય એવી પોઝિશન છે. ડબલ દોઢા થઈ ગયા છે બધી વસ્તુ. તે જીવંત જ ચીજ છે, એમાં ધ્યાન નથી દેતા. દવાયું દવાના અંદર નથી લઈ શકતા. અમારે આજ બી કમાવું પડે દવા માટે. તમને મફત આરોગ્યની સુવિધા નથી મળતી? કોઈ જાતનું ખાલી સુવિધા. અમૃતમ કાર્ડ ચાલે છે? એ કાંઈ નહીં, કાર્ડ નવલું લેવાનું, ઓલું લેવાનું, કંઈ જવાબ દેતા નથી કોઈ. તમે રજૂઆત કરી? ગયો કે ભાઈ ઓલું લેવો, પાન કાર્ડ લેવો, આધાર કાર્ડ છે, ઓળખાણપત્ર છે, એ છે. અમુક એક કાર્ડ ના હોય તો તમને ના મળે. તમારે કંઈ કહેવાતું તો છે નહીં બેટા. એને બસ આવી પોઝિશન છે બધી. હવે સમજી જાય સાડી તો હલાવે તો ભગવાન એને નહીં તોપી દીધો તો સારું. બાકી રકામું છે બેટા બધું. બાકી કેટલા વર્ષ થયા? 70. 70 વર્ષમાં કેટલું પરિવર્તન આવ્યું? મલ્લા ઘણું આવી ગયું, ઘણું ઘણું બેન, બધું બદલી ગયું. આમાં શું શું બદલી ગયું? આમાં ઘણું મોંઘવારી વધી ગઈ, જોતા ખરા તમે ઘણું બદલી ગયું. હાલો હવે મારે જાઉં અમે. સરકારને મત આપવા જાઉં છો? હા. કોને આપો છો? કમળમાં. કેમ? બસ એ ભાવે એટલે આપી. તમે તો કહો છો મોંઘવારી વધી, તો પછી એમાં મોંઘવારી ઘટ્યા બી જાણ દે. હું તો નવો પક્ષ આપ વાયદા તો કરે છે કે અમે ઘટાડી દા કરે કે દી ના વાયદા રહી જાય ને બસ એ અમે દઈ દઈ મત પછી વાયદા વિયા જાય. તો તમે તો 27 વર્ષથી સરકાર ભાજપની છે, કમળને મત આપો છો, એને વચનો આપ્યા. તમે તો કહો છો અમને ભાજપ ફાવી ગઈ એટલે અમે ભાજપને આપી. કોને ધ્યાનમાં રાખીને આપો છો, મોદીને કે પછી? મોદીને ધ્યાનમાં રાખે ને પછી મોદીને નિશલાઈને દઈ દઈ. જામનગરમાં થોડા મોદી સાહેબ છે? જામનગરમાં નથી, અમે તો સહી એમની કોના અણમતિયા કોના. તમારા અણમતિયામાં થોડા મોદી સાહેબ આવશે? મોદી સાહેબ તો આવે જ છે, દ્વારકા આવે છે. જાઓ છો બધી સભામાં? સભામાં નથી જતા, હવે અમને વેરું ના હોય એટલે. સભામાં વેરું ના હોય ભાઈ. તો ચૂંટણી નજીક છે, મત આપવા જશો ને? હા મત આપવા જાઓ. કે હે એને આપી દઈએ અમે. કોણ કહેશે? અમારા ઘરના. ઘરના કહેશે એમ જ મત આપશો? એ અમારા ઘરના કહે એમાં જ આપ્યું. સરકારની કામગીરી નહીં? સરકાર પછી એમાં અમારા છોકરાને ઠીક લાગે એમાં કરી દઈએ ને અમને. અમે જામનગરની જનતાનો મૂળ જાણવા માટે નીકળ્યા છીએ, મહિલાઓને શું શું સમસ્યા છે? મહિલાને તો શું, બીજું શું, અમે તો મજૂર માણ મોંઘવારી વધી ગઈ છે, બીજું શું. શું તમારા પરિવારમાં શું સમસ્યાઓ છે? મજૂર ત્યારે જ રોટલી આવી 200 રૂપિયા કિલો તેલ વાહે વધે છે, એમાં છોકરાને ભણાવવા ટ્યુશન કરાવવું તો શું ખાવું શું વાપરવું. પરિવારમાં બધા શું શું કામ કરે છે? બે માણસ મજૂરી કરી બે 300-300 રોજમાં જાય, હાલે ન હાલે. અત્યારે કઈ હાલતું નથી, ધંધો બંધ છે. સરકાર કઈ સરકાર સહાય કોઈ નથી દેતું. સહાય કેમ નથી આપતા? વાદા તો દે, કઈ નથી દેતા, એમ કે છે નહીં દઈએ અમે. તમે કહો છો પેન્શન નથી મળતું? આ તો 60 વર્ષના થઈ ગયા મારા સસરા, એને પેન્શન નથી મળતું. કાગળિયા લઈને જાય તો એમ કે હું મને નકળી પરમિટ હોય તો મળે, બીપીએલ પરમિટ નથી. એમને ગરીબ માણસ બીપીએલ કોણ કરી દે પરમિટ? કયો તમે? તમે અધિકારીને રજૂઆત કરી કોઈને? ના નથી કરી, એ જવાબ નથી દેતા કોઈ. જાય હી તો કેટલી વાર ગયા તમે? એક વાર ગયા હતા તો એ કે બધા કાગળિયા માંગે હે બીપીએલ ના, ઓલા કાગળિયા લઈ આવો ને ઓલા લઈ આવો ને. કાગળિયા અમારે કેટલા કરવા, કાગળિયા એવા હોય નહીં અમારી પાસે. શું લાગે છે સરકાર આગામી સમયમાં તમારી સમસ્યાઓનો ઉકેલ લાવશે? એ તો હવે કેને ખબર, કોણ લઈ આવે ઉકેલ આવે. લઈ આવે તો કોઈ સારું, આટલી બધી મોંઘવારી તો વધી ગઈ છે, અમે લઈ આવે તો સારું. સાવ મંદી એટલે એક નંબરની મંદી હાલે છે. સુપર માર્કેટના અંદર પબ્લિક નથી, વિચાર કરી લેજો. જામનગરની મેઇન બજાર જે અમારી બંધ હોય તો એના અંદર પબ્લિક ના હોય તો સુપર માર્કેટમાં ક્યાંથી હોય? જામનગરની મેઇન બજાર જ્યાં બંધ હોય ત્યાં પબ્લિક નથી. આમ જુઓ અમે એમને નવડા બેઠા છીએ. કેમ પબ્લિક નથી? વેપાર જ નથી કોઈ જાતનો, કોઈ જાતનો વેપાર જ નથી. મેમુદભાઈ કેટલા વર્ષ થયા તમને? મને થયા 52 વર્ષ, મારી ઉંમર 52 વર્ષ થઈ. 52 વર્ષના અંદર આવી મંદી મેં કોઈ જોઈ જ નથી. 52 વર્ષ પહેલા કે ઘર કેટલામાં ચાલતું નથી અત્યારે? કે પહેલા લોકડાઉન પછી તો સાવ બજારની પથેલી થંડાઈ ગઈ છે, તોય હાલે એમ સમજો ને, કોઈ જાતનો વેપાર જ નથી. સરકારની કામગીરી તો એમ સમજો ને કોઈ જાતનું કઈ છે જ નહીં. આજે ખાલા પડી ગયા છે, ખાલા બુડવાનો ટાઈમ નથી સરકાર આગળ. અહીંયા માણસો ભિચકારી મારે છે, માણસો પડી જાય છે, ટાઈમ નથી. રેકડો ખાધો છે, ખાલા બુડવાનો સરકાર નથી. આ સરકારનો શું કરવું આપે એમ, આમાં કેમ મત આપવા? અને આ મોદી સરકાર છે, મેં કહું સારી સરકાર છે, કંઈક મત મત આપીએ આપણે. આમાં ખાલા બુડી ગયા છે તો શું મત આપીએ આપણે? બેન તમે જાણો છો
આ મેઇન બજાર ના અંદર ખાલા ખબૂચિયા હોય હવે આમ પબ્લિક નું શું કરું ને આમ રોડ નું શું કરું. તમને શું લાગે છે કે જે સરકાર અત્યારે ગુજરાત ની અંદર છે સારું કામ કરી રહી છે મુંબઈ મહારાષ્ટ્ર ની જેમ? ના ના બહુ સરસ છે, મહારાષ્ટ્ર કરતા તો ઘણું બધું સરસ કામ છે, મહારાષ્ટ્ર કરતા સારું કામ છે. કઈ દિશામાં મહારાષ્ટ્ર કરતા સારું કામ છે? અહીંયાની તમે શાંતતા છે, વહાં કરતા જે વોલ્યુમ્સ છે એના કરતા અહીંયા ઘણું બધું શાંતિનું પ્રમાણ છે. મહારાષ્ટ્રની અંદર ભાજપની સરકાર ઈચ્છો છો? હા શ્યોર. શું લાગે છે ભાજપની સરકાર કેવા કેવા કાર્યો કરે છે? અહીંયા ગુજરાતના હિસાબે તો ઘણું બધું છે, એ લોકોએ ખેતી માટે બહુ સારું કામ કર્યું છે, પ્લસ એ લોકોની જે આવાસ યોજનાઓ છે નાના માણસો માટે એ બહુ સારું કામ કરે છે, પછી બીજી બધા ઘણા બધા ફાયદાઓ છે. અહીંયા શિવસેના સારું કામ નહોતી કરતી? ના, શિવસેનાનું પ્રમાણ અહીંયા સારું જ છે, પણ અત્યારે જે માહોલ છે એ વ્યવસ્થિત નથી, કે એ લોકો જે પહેલાં શિવસેનાનું ગઠબંધન હતું ત્યારે જે બાલાસાહેબ ઠાકરેના રાજમાં જે હતું એ અત્યારે નથી. શું હતું એવું એમના રાજમાં? જો ગઠબંધન જો ભાજપ સાથે થઈ જાય તો ઘણો બધા ફેર પડી શકે. લાગે છે થશે ગઠબંધન? શક્ય નથી.